હેલો સ્ટુડન્ટ તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રીવિયસ લેક્ચરમાં આપણે બધા ફંક્શન ડિસ્કસ કર્યા તેનો ડોમિન ડિસ્કસ કર્યો હવે આપણે ડિસ્કસ કરીશું રેન્જ આ એવો ટોપિક છે કે જેનું કોઈ સૂત્ર નહીં મળે કે કંઈ વસ્તુ નહીં આના માટે ફરજિયાત તમારે ઇલેવન્થ અને ટ્વેલ્થના બધા કન્સેપ્ટ ખબર હોવા જોઈએ જેમ કે આપણે અગિયારમાંમાં આની રેન્જ શીખાતા એ સાઇન એક્સ પ્લસ બી કોસે ત્રિકોણ મિતિમાં યાદ હોય તો માઇનસ આર થી પ્લસ આર કે જ્યાં આર બરાબર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પછી એ એમ ઓર ઇક્વલ્સ ટુ જીએમ એ એમ ઓર ઇક્વલ્સ ટુ જીએમ આની મદદથી તમે પણ રેન્જ મેળવી શકો ઘણી વખત કે જ્યારે બે પરસ્પર વ્યસ્ત ટાઈપના વિધેય આપેલા હોય અથવા ધન વિધેય આપેલા હોય ત્યારે પછી જો ફંક્શન ઇન્ક્રીઝિંગ હોય અને એથી બીમાં રેન્જ મેળવવાની કીએ ક્યાંથી એથી બીમાં તો તેની રેન્જ આવે એફ ઓફ એથી એફ ઓફ બી કારણ કે ન્યૂનતમ કિંમત એફ ઓફ એ થાય મહત્તમ કિંમત એફ ઓફ બી થાય અને ડિક્રિઝિંગ હોય એ ફંક્શન ઇઝ એ ડિક્રિઝિંગ ફંક્શન તો એથી માં એની રેન્જ શું થશે તો કે ન્યૂનતમ કિંમત એફ બી થશે અને મહત્તમ કિંમત એફ એ થશે મોનોટોનો સિટીનો યુઝ કરીને પણ રેન્જ મેળવી શકો એમ નો યુઝ કરીને ઘણી વખત આનો ઉપયોગ કરવો પડે એવું ફરજિયાત નથી પછી ઘણી વખત તમે મેક્સિમાન મિનિમા મહત્તમ ગ્લોબલ મેક્સિમમ ગ્લોબલ મિનિમા ખબર સૌરુ તંત્રાલ આપે ત્યારે ગ્લોબલ મેક્સિમમ ને ગ્લોબલ મિનિમમનો યુઝ કરીને તમે મેળવી શકો અથવા ડોમેન મેળવી લો પ્રદેશ મેળવીને વિચારો કે રેન્જ શું થાય ઘણા કિસ્સામાં આપણે પ્રદેશ મેળવીને વિચારવું પડશે અને ઘણી વખત અપૂર્ણાંક ભાગ જેવા વિધેય આપેલા હોય તો એને વાય કહી દો અને અપૂર્ણાંક ભાગને કરતાં બનાવીને પણ તમે રેન્જ મેળવી શકો બધી ટાઈપના હું તમને એક એક ક્વેશ્ચન કરાવું એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે એ ક્યાં કઈ ટાઈપ યુઝ થાય છે પણ વિચારવું તો પડશે જ એના માટે આપણે પ્રેક્ટિસ કરવી પડશે ઘણી બધી ઓકે શરૂઆત કરીએ રેન્જના એક સિમ્પલ ક્વેશ્ચનથી જેમ કે અમુક ક્વેશ્ચનની રેન્જ મેળવતા તમને આવડે છે દ્વિઘાત અપોન દ્વિઘાત હોય તો રેન્જ કઈ રીતે મળે તો એના માટે તમે ધોરણ અગિયાર માટે ધોરણ અગિયારનો દ્વિઘાત સમીકરણનું બુક જુઓ તેમાં દ્વિઘાત સમીકરણને લગતી જેટલી રેન્જ છે વિસ્તાર છે એ આપણે મેળવેલા છે ઓકે શરૂઆત કરીએ સિમ્પલ થી પ્રશ્ન આપેલો છે પહેલો વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ માઇનસ પૂર્ણાંક ભાગ એક્સ ઓકે વન માઇનસ પૂર્ણાંક ભાગ એક્સ પ્લસ એક્સ ઓકે આ રીતે ક્વેશ્ચન આપેલો છે સિમ્પલ હવે વિચારો કે એક્સ માઇનસ પૂર્ણાંક ભાગ એક્સ શું થશે એક્સ પૂર્ણાંક ભાગ એક્સ શું થશે તમારી પાસે સૂત્ર હતું x ઇઝ ઇક્વલ્સ ટુ યાદ છે તો એક્સ માઇનસ પૂર્ણાંક ભાગ એક્સ એટલે અપૂર્ણાંક ભાગ થશે તો વાય બરાબર અપૂર્ણાંક ભાગ એક્સ વન પ્લસ અપૂર્ણાંક ભાગ એક્સ થઈ જશે આ રીતે હવે આ ટાઈપના ક્વેશનમાં હું શું કરીશ કે તમને આ ટાઈપના ક્વેશ્ચનમાં અપૂર્ણાંક ભાગની રેન્જ ખબર છે તમારે આ ક્વેશ્ચનની રેન્જ મેળવવાની છે ક્વેશ્ચનની રેન્જ એટલે વાયની કિંમત મેળવવાની છે ક્યાંથી ક્યાં સુધી તો આમાંથી અપૂર્ણાંક ભાગને કરતાં બનાવી દઈએ વાય પ્લસ વાય અપૂર્ણાંક ભાગ એક્સ અપૂર્ણાંક ભાગ એક્સ ઓકે તો અહીંયા થશે વાય અને આ બાજુ અપૂર્ણાંક ભાગ એક્સ કોમન તો અહીંયા થશે વન માઇનસ વાય ઓકે તો અપૂર્ણાંક ભાગ એક્સ અપૂર્ણાંક ભાગ એક્સ બરાબર શું થઈ જશે વાય અપોન વન માઇનસ વાય અપૂર્ણાંક ભાગ એક્સની કિંમત કોની વચ્ચે હોય ઝીરો અને વનની વચ્ચે હોય ઝીરો અને વનની વચ્ચે હોય તો આની જે કિંમત છે તે પણ કોની વચ્ચે થશે ઝીરો અને કોની વચ્ચે થશે વનની વચ્ચે વનની હશે હવે તમે સોલ્વ કરી દો આ ઇન એટલે વાય બિલોંગ્સ ટુ આવી જશે ને વાય બિલોંગ્સ ટુ એટલે રેન્જ આવી જશે તો અમુક ક્વેશનમાં અપૂર્ણાંક ભાગ એક્સ બનતો હોય તો બનાવી દેવાનો અને પછી તેને કરતાં બનાવી દેવાનો ચલો અહીંયા પહેલાં આટલી ઇનઇક્વાલિટી સોલ્વ કરીએ પ્રથમ બે આ વસ્તુ વાય અપોન વન માઇનસ વાય ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ ઝીરો એટલે અહીંયા થઈ જશે વાય અપોન વાય માઇનસ વન લેસોર ઇક્વલ્સ ટુ ઝીરો ઓકે આ રીતે થશે ચલો પણ અહીંયા ઝીરો વન તો વન મા પ્લસ માઇનસ પ્લસ તો અહીંયા વાય બિલોંગ્સ ટુ સૌરુટ ઝીરો ટુ વિવૃત વન હજી આટલું નહીં ચાલે આ બંનેનું સમાધાન થવું જોઈએ બંનેનું સમાધાન થવું જોઈએ એટલે જવાબ આવે એનો છેદ લેવો પડશે

અને અહીંયા વાય માઇનસ વન કરી દો તો અહીંયા ગ્રેટર દેન ઝીરો થઈ જશે તો અહીંયા આવશે હાફ અને વન હાફ અને વન ઓકે પ્લસ માઇનસ પ્લસ તો મારે પ્લસ જોતું છે તો વાય બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફાઇનેટ ટુ હાફ યુનિયન વન ટુ ઇન્ફાઇનેટ હવે આ બંને આન્સરનો તમારે ઇન્ટરસેક્શન લેવાનો છેદ લેવાનો છે બંને આન્સરનો તો બંને આન્સરનો છેદ અહીંયા હાફ સુધી થાય છે આ બંનેનો છેદ લેશો એટલે તમારો આન્સર આવશે વાય બિલોંગ્સ ટુ સૌરુ ઝીરો ટુ વિવૃત હાફ ઓકે છેદ લેશો એટલે આ પ્રકારનો આન્સર આવશે સેકન્ડ ટાઈપ જોઈએ અમુક એફએક્સ બરાબર ઈ રેસ ટુ એક્સ એફએક્સ બરાબર ઈ રેસ ટુ એક્સ અપોન વન પ્લસ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ ઝીરો અને રેન્જ મેળવવાની જ ઝીરોથી મોટી સંખ્યા માટે હવે આ પ્રશ્નમાં તમારે તમે ઝીરો મૂકો પહેલાં ચલો ઝીરો મૂકો આન્સર કેટલો આવશે ઝીરો મૂકો તો આન્સર આવશે અહીંયા ટુ થશે અહીંયા ટુ થશે સોરી અહીંયા વન થશે અને ઉપર પણ વન તો ઝીરો મૂકો તો આન્સર વન આવશે અહીંયા તમે વિચારજો એફ ઝીરો કરતાં એફ વન મોટો હશે એની કરતાં એફ ટુ મોટો હશે એની કરતાં એફ થ્રી મોટો હશે સર તમને આવો ડાયરેક્ટ અંદાજો ક્યાંથી આવી ગયો કારણ કે ઉપર છે ને ઘાતંકીય વિધેય છે જુઓ અને ઘાતંકીય જેટલી સ્પીડથી ઉપર જાય ને એટલી સ્પીડથી આ ઉપર વધે નહીં એટલે અંશ જેટલી ઝડપથી વધશે ને એટલી ઝડપથી છેદ નહીં વધે ખ્યાલ આવે એટલે છેદ હંમેશા કેવો રહેશે નાનો રહેશે અને અંશ હંમેશા મોટો મોટો થતો જ હશે ઇન શોર્ટ જેમ એક્સની કિંમત વધારો છો તેમ કિંમત વધતી જાય છે તો અહીંયા તમે એમ કહી શકો આ તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે એફ ઇઝ એ ઇન્ક્રીઝિંગ ફંક્શન એફ ઇઝ એ ઇન્ક્રીઝિંગ ફંક્શન ઇન્ક્રીઝિંગ ફંક્શન અને ઇન્ક્રીઝિંગ ફંક્શનમાં મેં શું કીધું હતું કે એ બી માં તમારે કિંમત મેળવવાની હોય તો એ મૂકો તો સૌથી નાની કિંમત આવશે તો સૌથી નાની કિંમત આવશે આપણે ક્યાંથી ક્યાં ચેક કરવાનો છે ઝીરોથી ઇન્ફાઇનેટમાં તો ઝીરો મૂકો એફ ઝીરો કેટલા આવે છે એફ ઝીરો આવશે વન તો આની રેન્જ આવશે આની રેન્જ વન ટુ ઇન્ફાઇનેટ કારણ કે ઇન્ફાઇનેટ મૂકશો એટલે આ ઇન્ફાઇનેટ જ આવશે જવાબ ઇ રેસ ટુ ઇન્ફાઇનેટ ઇન્ફાઇનેટ સુધી જતું રહેશે ઈ રેસ્ટુ ઇન્ફાઇનેટ ઇન્ફાઇનેટ થશે ને છેદમાં ઇન્ફાઇનેટ થશે પણ અંશનો ઇન્ફાઇનેટ પ્રમાણમાં ખૂબ મોટો હશે બે પોઈન્ટ એકોતેરની ઇન્ફાઇનેટ ઘાત છે ઓકે વન ટુ ઇન્ફાઇનેટ કોપી કરો આટલું ઓકે સ્ટુડન્ટ નેક્સ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ થર્ડ વાય બરાબર લોગ ઇ બેઝ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ ફાઈવ હવે આ ક્વેશનમાં થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ ફાઈવ આનો જે વિસ્તાર છે આની જે રેન્જ છે તે લોગ માટે શું થશે ડોમેન કારણ કે તમે આમાં એક્સની કિંમત મૂકશો એટલે દ્વિઘાત જવાબ આપશે એ જવાબ લોગમાં જ હશે ખ્યાલ આવે એટલે આની રેન્જ લોગનો ડોમેન થાય તો પહેલી વસ્તુ તો લોગનો ડોમેન માટે આ ધન રહેવી જોઈએ પણ આપણે કંઈ પણ ચર્ચા કર્યા વગર પહેલાં લોગનો ડોમેન મેળવી લઈએ ખ્યાલ આવે કારણ કે લોગમાં ઋણ કિંમતો નહીં મૂકી શકીએ તો લોગનો ડોમેન કોણ થશે ડોમેન ઓફ લોગ લોગનો પ્રદેશ કોણ થશે તો કે આની જે રેન્જ છે તે લોગનો ડોમેન થશે તો આપણે આની રેન્જ મેળવીએ પેલા આ વસ્તુની રેન્જ મેળવીએ ચલો અહીંયા એક્સ ક્યાંથી ક્યાં છે એવું કંઈ નથી કીધું તો રેન્જનું સૂત્ર શું હતું એ ધન હોય ત્યારે એ ધન હોય ત્યારે સૂત્ર હતું માઇનસ ડી બાય ફોર એ ટુ યાદ છે માટે ઇન્ફિનિટીવ કોની રેન્જ મેળવું છું દ્વિઘાતની વાયની નથી મેળવતો અહીંયા એરો મારેલો છે ચલો તો અહીંયા ફોર એ સી ફોર એ સી ફોર એ સી બી સ્ક્વેર એટલે ટ્વેલ્વ ટુ ઇન્ફાઇનેટ ઓકે ચાર તેરી બાર બાર પચાસ સાઠ સાઠ માઇનસ સોળ ચુમ્માલીસના છેદમાં બાર એટલે અગિયારના છેદમાં ત્રણથી ઇન્ફાઇનેટ અગિયારના છેદમાં ત્રણથી ઇન્ફાઇનેટ ઓકે ઋણ કિંમત આવી નહીં એટલે કોઈ પ્રશ્ન નથી નકર જે એક્સ ઋણ કિંમત આપતો હોય તે ઋણ કિંમત આપણે લેવાની નહીં ના પાડી દેવાની પહેલાં ડોમેન મેળવવો પડે હવે લોગ તમને ખ્યાલ છે લોગ કેવું ફંક્શન છે લોગ ઇઝ એ ઇન્ક્રીઝિંગ ફંક્શન લોગનો ગ્રાફ જુઓ આવો થાય દેખાય અને ઇન્ક્રીઝિંગ ફંક્શનમાં મેં શું કીધું હતું અહીંયા મહત્તમ આપે ને અહીંયા ન્યૂનતમ આપે આપે કે નહીં અહીંયા મહત્તમ ને અહીંયા ન્યૂનતમ સોરી ઇન્ક્રીઝિંગ ફંક્શનમાં અહીંયા મિનિમમ આપશે અને અહીંયા મેક્સિમમ આપશે અહીંયા ન્યૂનતમ આપશે ને અહીંયા મહત્તમ આપશે ઇન્ક્રીઝિંગ હોય તો ડિક્રીઝિંગ હોય તો ઉલટું થઈ જાય યાદ છે એથી બેમાં શરૂઆતમાં સમજાવ્યું અને મોનોટોનોસિટીમાં પણ સમજાવ્યું તું તો અગિયારના છેદમાં ત્રણ અહીંયા મૂકી દો આ આખો કોનો જવાબ છે દ્વિઘાતનો આ યક્ષની કિંમતો નથી આ કોની કિંમત છે દ્વિઘાતની તો મિનિમમ વેલ્યુ કેટલી આવશે મિનિમમ વેલ્યુ લોગ ઇ બેઝ ઇલેવન બાય થ્રી જો અહીંયા બેઇઝ એકથી નાનો હોય તો ડિક્રિઝિંગ ફંક્શન થાય અને મેક્સિમમ વેલ્યુ કેટલી આવશે મેક્સિમમ વેલ્યુ ઇન્ફાઇનેટ મૂકો અને લોગ ઇન્ફાઇનેટે ઇન્ફાઇનેટ આગળ જ હશે તો આની રેન્જ આવશે રેન્જ લોગ ઇ બેઝ ઈ અહીંથી અહીંયા સુધીની ખ્યાલ આવ્યો આ પ્રશ્ન મેં કેના ઉપરથી કર્યો કમ્પોઝિટ ફંક્શન છે કમ્પોઝિટ એટલે ફોગ ટાઈપનું છે દ્વિઘાતનો જે વિસ્તાર હોય એ લોગ માટે ડોમેન બની જાય દ્વિઘાત જે જવાબ આપે તો દ્વિઘાતે આ જવાબ આપ્યો એ જવાબ મેં લોગમાં મૂક્યો અને મને ખ્યાલ હતો કે લોગ ઇન્ક્રીઝિંગ ફંક્શન હતું તો આ કિંમત મૂકીશ તો મિનિમમ વેલ્યુ આપશે ને આ કિંમત મૂકીશ તો મેક્સિમમ વેલ્યુ આપશે આ કિંમત આવી દ્વિઘાતની જોજો એક્સની નથી નેક્સ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ ક્વેશ્ચન ફોર વાય ઇઝ ઇક્વલ્સ ટુ રૂટ આ મોનોટોનોસિટીથી આપણે કર્યો વાય ઇક્વલ્સ ટુ રૂટ એક્સ માઇનસ વન એક્સ માઇનસ વન પ્લસ રૂટ ફાય માઇનસ એક્સ એક્સ જો આ ટાઈપના ક્વેશ્ચનમાં પહેલાં ડોમેન મેળવી લેવાય કારણ કે વર્ગમૂળ વ્યાખ્યાયિત ક્યારે થાય વર્ગમૂળને વ્યાખ્યાયિત કરવું પડે આમાં પણ ખરેખર લોગને વ્યાખ્યાયિત કરવો પડે પણ કરવાની જરૂર ન પડી કારણ કે દ્રિઘાત હંમેશા જુઓ ધન જવાબ જ આપતી હતી ચલો ડોમેન માટે અહીંયા ઘણી વખત રેન્જ મેળવવા પહેલાં તમારે ડોમેન મેળવવો પડશે મેં તમને ક્રમચય સંચયનો ડોમેનવાળો પ્રશ્ન કરાયો હતો અને ત્યારે કીધું હતું ક્રમચય સંચયમાં ડોમેન અથવા રેન્જ પૂછાય તો પહેલાં ડોમેન જ મેળવવાનો અને પછી જે ડોમેન આવે એ મૂકી દેવાનો એટલે જવાબ આવે અને રેન્જ કહેવાય તો અહીંયા એક્સ માઇનસ વન or equals ટુ ઝીરો એન્ડ નોટ ઓર એન્ડ આવશે ફાય માઇનસ એક્સ or equals ટુ ઝીરો તો અહીંયા એક્સની કિંમત વનથી મોટી એન્ડ એક્સની કિંમત પાંચથી નાની તો તમારે જે અહીંયા એફએક્સ આપેલો છે એટલે કે વાય આપેલો છે એક્સ માઇનસ વન પ્લસ રૂટ માઇનસ એક્સ અને ક્યાંથી ક્યાં સુધી એક્સ બિલોંગ્સ ટુ વન ટુ ફાઈવ હવે આ રીતે જ્યારે સૌરું તંત્ર આપે ને ત્યારે આપણે મેક્સિમા મિનિમા માટે વિકલન કર નાખાય જો વિકલન ધન આવે તો વધતું વિધેય હોય અને વધતા વિધેયમાં વન મૂકો તો ન્યૂનતમ આવે પાંચ મૂકો તો મહત્તમ આવે અને વિકલન ઋણ આવે તો ઘટતું હોય ઘટતા માટે અહીંયા ન્યૂનતમ આવે અને અહીંયા મહત્તમ આવે મોનોટોનોસિટી યાદ કરજો અને વધતું કે ઘટતું બે ન આવે તો ગ્લોબલ મેક્સિમમ ગ્લોબલ મિનિમમ આપણી પાસે છે જ એનો ઉપયોગ કરીએ અહીંયા વિધેય વધતું હતું અહીંયા શું થાય જોઈએ આપણે વિકલન કરો એપડેસ એક્સ વન પોઈન્ટ ટુ રૂટ એક્સ માઇનસ વન માઇનસ વન પોઈન્ટ ટુ રૂટ ફાઈ માઇનસ એક્સ આ ફાઈ માઇનસ એક્સનું પાછું થયું એના માઇનસ છે સ્થાનિય સ્થાનીય મહત્તમ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે ન્યૂનતમ મૂલ્ય માટે એફડેસ એક્સ ઝીરો લેતા એફડેસ એક્સ ઝીરો લેતા ઓકે એફડેસ એક્સ ઝીરો મૂકો તો અહીંયા આવે વન અપોન્ટ ટુ રૂટ એક્સ માઇનસ વન બરાબર વન અપોન્ટ ટુ રૂટ માઇનસ ટુ ટુ કેન્સલ બંને બાજુ વર્ગ કરી દો તો એક્સ માઇનસ વન બરાબર ફાય માઇનસ એક્સ ઓકે ટુ એક્સ ઇક્વલ ટુ ટુ એક્સ સોરી ટુ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સિક્સ તો એક્સ બરાબર ત્રણ હવે મારે ક્યાં મહત્તમ ક્યાં ન્યૂનતમ એ નથી જોતું મેં શું કીધું મહત્તમ વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ કિંમત માટે ત્રણ વસ્તુ મેળવી લેવાનું એક તો આ ત્રણ એફ થ્રી એફ થ્રી મેળવવાનું બીજું શું મેળવવાનું યાદ કરો આ બંને કિંમત પણ મૂકી દેવાની એફ વન ને એફ ફાઈવ યાદ હોય તો વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ માટે આ પ્રશ્નમાં રેન્જ વૈશ્વિક મહત્તમને વૈશ્વિક ન્યૂનતમથી મળશે ચલો વન મૂકો તો અહીંયા ઝીરો અને અહીંયા ફોર એટલે ટુ જવાબ આવશે પાંચ મૂકો તો અહીંયા ઝીરો અને અહીંયા ફોર એટલે ટુ જવાબ આવશે થ્રી મૂકો તો અહીંયા થ્રી માઇનસ વન એટલે રૂટ ટુ ફાઈ માઇનસ થ્રી રૂટ ટુ ટુ રૂટ ટુ ઓકે તો તમારી રેન્જ આવશે જુઓ સૌથી મોટી કિંમત કઈ આવી સૌથી મોટી કિંમત ટુ રૂટ ટુ સૌથી નાની ટુ તો ટુથી ટુ રૂટ ટુ આ રીતે પણ તમે રેન્જ ડિસાઇડ કરી શકો મહત્તમ અને ન્યૂનતમ પરથી કઈ ત્રણ કિંમત મૂકી દેવાની સૌરું અંત્રાલ આપે ત્યારે એક વિકલન ક્યાં ઝીરો થાય છે તે ઘણી વખત ચાર કિંમત પણ થાય પાંચ પણ થાય અને બે કિંમતો આ ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ Next question Y is equals to FX is equals to question five FX is equals to cot inverse X square minus four X plus punch. Okay, X square minus four X plus punch. વિસ્તાર મેળવો ચલો પહેલા આની ચર્ચા કરી લઈ તો એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ પાંચ પાંચને આમ લખાય ને તો આને લખી શકો એક્સ માઇનસ નો વર્ગ પ્લસ વન ટુ નો વર્ગ પ્લસ વન તો આની જે રેન્જ છે આ જે કિંમત છે આની મિનિમમ કિંમત વન તો આવશે જ તો એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ આ ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ વન મિનિમમ કિંમત વન તો આવશે જ એક્સક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ ફાઈવ હવે તમને ખબર પડી જાય કેમ મિનિમમ વન આવે છે કારણ કે આની મિનિમમ ઝીરો થાય વન ટુ ઇન્ફાઇનેટ હવે મેં શું કીધું હતું આની જે રેન્જ છે તે કોટ યુનિવર્સનો ડોમેન થાય અહીંયા ચર્ચા કરી હતી આની રેન્જ લોગનો ડોમેન હતો ઓકે વન ટુ ઇન્ફાઇનેટ હવે હું જરાક કોર્ટ ઇનવર્સનો ગ્રાફ ડ્રો કરું આપણે વન લઈ શકીએ છીએ કંઈ વાંધો નથી કોટ ઇનવર્સનો ગ્રાફ કોટ ઇનવર્સમાં કઈ કિંમત આપણે મૂકવાની વનથી ઇન્ફાઇનેટની તો કોર્ટ ઇનવર્સનો ગ્રાફ કંઈક આ રીતે હોય ઓકે આ બાય બાય ટુવાળો પોર્શન છે એક્ઝેક્ટ નથી દોરાણો તમે એક્સેપ્ટ કરી લેજો આ કોટ ઇનવર્સનો ગ્રાફ ઝીરોથી આ પાય છે અને આ પાય બાય ટુ છે હવે સમજો કે કોટ ઇનવર્સમાં વન મૂકો વન મૂકો કોર્ટ ઇનવર્સમાં તો કઈ હાઈટ આપશે પાય બાય ફોરની કોટ ઇનવર્સ વન પાય બાય ફોર થાય આપણે કોર્ટ ઇનવર્સમાં ક્યાંથી ક્યાં મૂકવાના છે વનથી ઇન્ફાઇનેટ તો કોટ ઇનવર્સની હાઈટ ક્યાં સુધી જશે જુઓ ક્યાં સુધી જાય છે ઝીરો સુધી ઇન શોર્ટ કોટ ઇનવર્સ ડિક્રીઝિંગ ફંક્શન છે અહીંયા દેખાણું કોટ ઇનવર્સ ઇઝ અ ડિક્રીઝિંગ ફંક્શન તો અહીંયા મેક્સિમમ વેલ્યુ આવે ડિક્રિઝિંગ ફંક્શન હોય તો મેક્સિમમ વેલ્યુ કોટ ઇનવર્સ વન ફાય બાય ફોર અને અહીંયા મિનિમમ વેલ્યુ આવે મિનિમમ વેલ્યુ જે ટેન્સ ટુ હશે કારણ કે ઇન્ફાઇનેટ મૂકવાના નથી ઇન્ફાઇનેટે કોટ ઇન્વર્સનો ગ્રાફ કઈ હાઈટને મળે છે ઝીરોને ઓકે તો અહીંયા વાય બિલોગ્સ ટુ અથવા તો રેન્જ આવશે ઝીરો ટુ ફાય બાય ફોર জিৰ' টু ফাইভ বাই ফ'ৰ কপিং ઓકે સ્ટુડન્ટ નેક્સ્ટ ક્વેશન પર વાત કરીએ આપણે એફએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વન અપોન મોડ સાઇનએક્સ પ્લસ વન અપોન મોડ કોસે લેક્ચરની શરૂઆતમાં મેં તમને કીધું હતું કે વિધય ધન આપેલા હોય અને વ્યસ્ત ટાઈપનો સંબંધ હોય જોકે અહીંયા પરફેક્ટલી વ્યસ્ત નથી કોશેક આ કોશેક છે ના શેક છે કોશેકનું વ્યસ્ત શેક ન થાય ટેન ને કોટ હોય તો ચાલે પણ આ કેસમાં પણ આપણે એએમ જીએમ યુઝ કરી શકશું કારણ કે વિદય ધન છે એએમ ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ જીએમ એરિથમેટિક મીન સમાંતર મધ્યક હંમેશા સમગુત્તર મધ્યકને સમાન અથવા તો તેનાથી મોટો હોય સમાન ક્યારે થાય સંખ્યાઓ સમાન હોય ત્યારે કઈ બે સંખ્યા છે એક સંખ્યા આ છે એક સંખ્યા આ છે આ સંખ્યા એ કહી દો આ સંખ્યા મોડ સાઇનેક્સ પ્લસ વન અપોન મોડ સાઇનેક્સ સોરી મોડ કોસે એમ એટલે એ પ્લસ બી બાય ટુ વન અપોન મોડ એક્સ પ્લસ વન અપોન મોડ કોસ એક્સ અપોન ટુ ગ્રેટર વર ઇક્વલ્સ ટુ રૂટ આ બંનેનો ગુણાકાર એટલે વન અપોન મોડ સાઇનેક્સ ઇન્ટુ મોડ કોસેક્સ ઓકે ચાલો હવે અહીંયા થશે વન અપોન મોડ સાઇનેક્સ આપણું વિધય આવી જશે પ્લસ વન અપોન મોડ કોસ એક્સ ઓકે ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ ટુને વર્ગમૂળમાં જવા દો તો ચાર થઈ જશે ઓકે અને નીચે ટુની જરૂર પડશે એટલે હું અહીંયા આઠ લખી દઉં ફોર અહીંયા ટુ વર્ગમૂળમાં જશે એટલે ચાર ઇન્ટુ ટુ કારણ કે નીચે ટુ મોડ સાઈન એક્સ મોડ કોસ એક્સ એટલે આ મોડ સાઈન ટુ એક્સ થઈ જશે ઓકે તો અહીંયા થશે વન અપોન મોડ સાઇન એક્સ પ્લસ વન અપોન મોડ કોસ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ આ ટુ રૂટ ટુ ટુ રૂટ ટુ અને આ સાઇન ટુ એક્સ માનાંકમાં સાઈન ટુ એક્સ એટલે માનાંકમાં વર્ગમૂળમાં વર્ગમૂળમાં અહીંયા થઈ જશે માનાંકમાં કોસેક ટુ એક્સ દેખાય આ સાઈન ટુ એક્સ થશે માનાંકમાં હવે આ વિધય મોટું થવું જોઈએ આ જે વિધય છે તે મોટું થવું જોઈએ વિચારો કઈ સંખ્યા માટે મોટું થશે ને મિનિમમ કિંમત કેટલી થશે અને મેક્સિમમ આપણે તો આની મિનિમમ કિંમત જોતી છે ને આની મેક્સિમમ કિંમત જોતી છે વિચારો મિનિમમ કિંમત કેટલી થશે ને મેક્સિમમ કિંમત કેટલી થશે બોલો મિનિમમ કિંમત ટુ રૂટ ટુ થશે કે નહીં થાય કારણ કે મિનિમમ કિંમત ટુ રૂટ ટુ કઈ રીતે થાય આની મિનિમમ કિંમત વન થાય માનાંક કોશેક ટુ એક્સ માનાંક કોશેક ટુ એક્સની મિનિમમ કિંમત કેટલી થાય વન વનથી ઇન્ફાઇનેટ આ મિનિમમ મૂકો તો આ મિનિમમ થઈ જશે તો આ જે છે એફએક્સ છે એફએક્સ ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ ટુ રૂટ ટુ થઈ જશે હવે વિચાર કરો આપણો જવાબ શું આવશે તો આપણો જવાબ અહીંયા આવશે રેન્જ તમારી આવશે એક મિનિમમ કિંમત તો આપણી પાસે ટુ રૂટ ટુ આવી જ ગઈ છે ક્યાં લેવો ટુ રૂટ ટુ ક્યારે થશે આને કહેવાય જુઓ એ થશે માનાં કોશક અને મહત્તમ કિંમત કેટલી થાય વિચારો મહત્તમ કિંમત આ કેસમાં કેટલી થશે આની મહત્તમ ઇન્ફાઇનેટ થશે તો આની મહત્તમ પણ ઇન્ફાઇનેટ થશે તો ટુ રૂટ ટુથી ઇન્ફાઇનેટ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન

ટુ એક્સ પ્લસ પાંચ ઓકે ચલો ચલો પહેલાં ડોમેન મેળવી લઈ અહીંયા કઈ કિંમત ચાલે આખો આર ચાલે અહીંયા કઈ કિંમત ચાલે માઇનસ વનથી વન ટેન ઇનવર્સ અને સાઇન ઇનવર્સ કે કોસ ઇનવર્સ આવું ભેગું આપે ને બે ત્રણ ઇનવર્સ વિધે ભેગા આપે ને તો પહેલાં ડોમેન જ મેળવવાનો ઘણી વખત એવું થશે ડોમેનમાં પ્લસ વન અને માઇનસ વન જ આવતા હશે તમે નો રેન્જ નો લેક્ચર જોજો એટલે ખ્યાલ આવશે તો આ બંનેનો છેદ લઈએ તો અહીંયા આપણો ડોમિન આવશે માઇનસ થી પ્લસ વન ડોમિન શું આવશે માઇનસ વનથી પ્લસ વન આ ફંક્શનને હું એફએક્સ કહી દઉં તો એફએક્સની પહેલાં ચર્ચા કરું વન અપોન પાય એનો સાઈન ઇનવર્સ એક્સ આ ડોમિન બધા માટે લાગુ પડે અહીંયા ડોમેન કેવો આવશે માઇનસ વન ટુ પ્લસ વન હવે આપણે આમાં જ ડિસ્કસ કરશું સાઇન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ એક્સ ઓકે તો અહીંયા એફ ડેસ એક્સ વિકલનથી ટ્રાય કરીએ વન અપોન પાય વન અપોન રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર ઓકે હવે તમને દેખાતું હોય તો વિકલન ધન છે જુઓ આ વર્ગમૂળનો જવાબ હંમેશા ધન આવે અને અહીંયા તો બધું ધન જ દેખાય છે તો વિકલન ધન છે માટે અહીંયા એફ ઇઝ એ ઇન્ક્રીઝિંગ ફંક્શન એફ ઇઝ એ ઇન્ક્રીઝિંગ ફંક્શન ઓકે તો ઇન્ક્રીઝિંગ ફંક્શન હોય તો એફ માઇનસ વન આગળ ન્યૂનતમ આવશે અને પ્લસ વન આગળ મહત્તમ આવશે વન અપોન પાય માઇનસ વન મૂકો તો આ આપે માઇનસ ફાય બાય ટુ આ આપે માઇનસ ફાય બાય ફોર તો ન્યૂનતમ કિંમત થશે માઇનસ થ્રી બાય ફોર આખા ફંક્શનની નહીં ખાલી એફએક્સની સોરી એફેક્સ તો આપણું ફંક્શન છે ને તો હું આને છે ને નામ આપી દઉં છું જી એક્સ તો આ તમારું થશે જીડસ એક્સ અને અહીંયા જી ઇઝ એ ઇન્ક્રીઝિંગ ફંક્શન જી માઇનસ વન ઓકે અને જી પ્લસ વન એટલે વન અપોન પાય પ્લસ ફાય બાય ટુ પ્લસ બાય ફોર તો આ થશે થ્રી બાય આ વાત થઈ ગઈ એફએક્સની હવે વાત કરીએ અહીંયા પણ આપણે જે ચર્ચા કરશું એ બંનેમાં માઇનસ વનથી પ્લસ વનમાં જ કરશું આને એક્સ કહી દઉં એક્સ પ્લસ વન અને આ છેદને આ રીતે લખાય એક્સ પ્લસ વનનો વર્ગ કેટલા બાકી રહેશે પ્લસ ચાર ઓકે તો તમારું જે એક્સ છે તે આ રીતે થઈ જશે વન અપોન એક્સ પ્લસ વન એક્સ પ્લસ વનને આને છેદમાં લઈ જાઓ અંશને છેદના છેદમાં લઈ જાઓ અને અહીંયા ભાગાકાર કરો તો અહીંયા એક્સ પ્લસ વન જ બાકી રહેશે અને અહીંયા બાકી રહેશે ફોર અપોન એક્સ પ્લસ વન હવે જુઓ આ જે કિંમત હોય આ સંખ્યા છે છે આવા સંજોગોમાં તમે એ એમ જીએમનો યુઝ કરી શકો દેખાય છે તો અહીંયા આપણે એ એમ જીએમનો યુઝ કરીએ પણ આપણે જોવાનું છે માઇનસ વન અને પ્લસ વનની વચ્ચે એ પણ ધ્યાન રાખજો ચલો આની મહત્તમ ને ન્યૂનતમ કિંમતની ચર્ચા કરીએ આપણે તો સૌ પ્રથમ ચલો આની મહત્તમ કિંમત કેટલી થશે સમજો કે અહીંયા તમે વન મૂકી દો અહીંયા વન મૂકી દો તો આ થઈ જશે ટુ એચ વન કેટલા થશે એચ વન એચ વન ટુ પ્લસ ફોર બાય ટુ તો એચ વન થશે વન બાય ફોર એચ માઇનસ વન કેટલા થશે એચ માઇનસ વન આ ઝીરો સોરી વન હ ફોર બાય વન એચ માઇનસ વન એચ માઇનસ વન થશે વન 5 ફાઇવ એનો કોઈ આપણે ફાયદો બેનિફિટ મળશે નહીં ઓકે આખા ફંક્શન માટે અહીંયા એક્સ પ્લસ વન ઝીરો ક્યારે થાય એક્સ પ્લસ વન ઝીરો તો કે એક્સ બરાબર માઇનસ વન હોય ત્યારે આની મહત્તમ અને ન્યૂનતમ કિંમત વિચારવાનો પ્રયત્ન કરો તો એક્સ પ્લસ વન આ એમ આનો છે ગ્રેટર or equals ટુ જીએમ એટલે આ બંનેનો ગુણાકાર શું થશે ચાર કે દર્શાવવું અહીંયા તો અહીંયા થશે એક્સ પ્લસ વન ઇન્ટુ ફોર અપોન એક્સ વન ઓકે આ ઉડી જશે તો એક્સ પ્લસ વન અપોન ફોર અપોન એક્સ વન ગ્રેટર ટુ અહીંયા ટુ અને ટુ આ ફોર ઇન શોર્ટ આની ન્યૂનતમ કિંમત ફોર થશે જોજો આની ન્યૂનતમ કિંમત ફોર થશે પણ આની જે ન્યૂનતમ કિંમત છે તે ની મહત્તમ કિંમત થશે કારણ કે અહીંયા વસ્તુ છેદમાં છે આ મિનિમમ થાય તો એચએક્સ મેક્સિમમ થાય તો મેક્સિમમ એચએક્સ કેટલું આવશે મેક્સિમમ એચએક્સ મેક્સિમમ એચએક્સ આવશે અહીંયા આની મિનિમમ વન બાય ફોર કારણ કે આ મિનિમમ આની મિનિમમ કિંમત ચાર તો આ મિનિમમ તો એચએક્સ મેક્સિમમ કેટલું વન બાય ફોર ખ્યાલ આવ્યો ચાલો હવે મિનિમમ એચએક્સ મેળવો આ જે કિંમત છે આ જે કિંમત તે મિનિમમ જીએક્સની છે આ મિનિમમ જીએક્સ મેક્સિમમ જીએક્સની છે હવે અહીંયા મિનિમમ એચએક્સ મેળવો એચએક્સની મિનિમમ કિંમત કેટલી થાય એચએક્સની મિનિમમ કિંમત માટે સમજો તમે ઝીરો મૂકી દો તો ઝીરો મૂકશો તો આ થશે મિનિમમ કિંમત માટે આને મેક્સિમમ બનાવવું પડે મિનિમમ કિંમત મેળવવા આને કેવું બનાવવું પડે મેક્સિમમ અને આની મેક્સિમમ કિંમત જુઓ ફો ક્યાં સુધી જાય છે ઇન્ફાઇનેટ સુધી ફરીથી એક વખત સમજો એચએક્સને કેવું બનાવવું છે મિનિમમ એચએક્સને મિનિમમ બનાવવું છે એચએક્સને મિનિમમ બનાવવું છે મારે તો છેદને મેક્સિમમ બનાવવો પડે અને છેદની મેક્સિમમ કિંમત જુઓ ક્યાંથી ક્યાં સુધી ક્યાંથી ક્યાં સુધી આપેલી છે ફોર ટુ ઇન્ફાઇનેટ સુધી તો આની મેક્સિમમ ઇન્ફાઇનેટ એટલે વન બાય ઇન્ફાઇનેટ ઝીરો જે આની મિનિમમ થશે ઓકે તો હવે રેન્જ માટે તો ફાઇનલી રેન્જની હવે ચર્ચા કરીએ બંનેની મિનિમમનો સરવાળો કરો બંનેની મિનિમમનો સરવાળો માઇનસ થ્રી બાય ફોર અને બંનેની મેક્સિમમનો સરવાળો કરો બંનેની મેક્સિમમ અને એ સેમ સંખ્યા આગળ મળે છે પાછી સેમ સંખ્યા આગળ મળવી જોઈએ વન આગળ જ મળે છે અને પહેલું અહીંયા માઇનસ થ્રી બાય ફોર પ્લસ વન બાય ફોર એટલે આ આવશે વન ઓકે ચલો કોપી